હું જસ્ટ કોલ સેવ એનિમલનો ફાઉન્ડર છું. અમારી સંસ્થા હરિનગર ગોત્રી રોડ ખાતે ઉત્તરાયણમાં પક્ષી બચાવનું કેમ્પ લગાવીએ છીએ, જે કરુણા અભિયાન અંતર્ગત હોય છે, જેની અંદર સામાજિક વનીકરણ વિભાગ અને અમે બધે સાથે મળીને એ જીવદયાનું કામ કરતા હોઈએ છીએ. હું છેલ્લા 7 વર્ષથી હરિનગર કેમ્પ કરું છું. એના સિવાય બીજો મને 3 વર્ષનો બીજા કેમ્પનો એક્સપિરિયન્સ છે, એટલે આમ જોઈએ તો 10 વર્ષનો મને પક્ષી બચાવવાનો અનુભવ છે. આશરે વર્ષમાં ઉત્તરાયણ દરમિયાન વધારે બર્ડ ઇન્જર થતા હોય છે, એટલે ઉત્તરાયણ દરમિયાન જ જોઈએ તો અમારા કેમ્પ ઉપર 200+ બર્ડ આવતા હોય છે. એના સિવાય 365 દિવસની અંદર બીજા તમે એપ્રોક્સ 501 બર્ડ પકડીને અંદાજે ચાલી શકાય આપણે કે બર્ડની ઇન્જરી થતી હોય છે. ઉત્તરાયણ અંતર્ગત કરુણા અભિયાન જનરલી 1 તારીખથી ચાલુ થતું હોય છે અને 20 તારીખ સુધી હોય છે. પણ આમ જોઈએ તો સોશિયલ પોલીસ ડિપાર્ટમેન્ટ, સામાજિક વનીકરણ વિભાગ અને અમારી જેવી ઘણી બધી એનજીઓ જે બરોડાની અંદર આ કાર્ય કરે છે, એમને તો ડિસેમ્બર મહિનાથી આ કાર્યમાં જોડાઈ જતા હોય છે અને ડિસેમ્બર મહિનાથી એમની ઉપર કોલ આવવાના ચાલુ થઈ જતા હોય છે. ફેબ્રુઆરી મહિના સુધી કોન્સ્ટન્ટ કોલ આવતા હોય છે. આજે પણ અમે 2 કોલ એટેન્ડ કરીને હમણાં આવ્યા અને અત્યારે જ્યાં પણ હોય હવે બધા પતંગ ચગાવતા થઈ ગયા છે, એટલે દોડાવામાં ફસાવાના અને એના કોલ હાલ આવતા અમને થઈ ગયા છે. પક્ષીઓને બચાવવા માટે પબ્લિકને અમે એટલું જણાવીશું કે પહેલામાં પહેલું કે જે તે જગ્યાએ પતંગ ચગાવે, આપણો હિન્દુઓનો તહેવાર છે, ઉજવવો બહુ જ જરૂરી છે. દરેક માણસો પતંગો ચગાવે, એન્જોય ફૂલ કરે, પણ જે તે સમયે પતંગ કપાઈ ગયા પછી એનો દોડો તોડી કાઢે છે અને જે તે નાખી દે છે એ વસ્તુ ન કરે. ધાબા ઉપર, ગેલરીની અંદર, રોડ ઉપર જ્યાં પણ તૂટેલા દોડાઓ દેખાય એ દોડાઓને પકડીને બાળી કાઢે, એ દોડાઓ જે તે ન રાખે. રસ્તા ઉપર પણ દોડાઓ લટકતા હોય છે, જે પણ સામાજિક જે પણ મનુષ્ય છે સમાજ માટે કંઈક રીતે આવી રીતે હેલ્પ કરીને સેવાનું એક કાર્ય કરી શકે છે. એટલે દરેકને હું એટલી અપીલ કરું છું, દોડા જે તે પડ્યા હોય તો એ તો એને તોડી કાઢે, બાળી કાઢે. અને એના સિવાય પણ સામાજિક પોલીસ ડિપાર્ટમેન્ટનો ટોલ ફ્રી નંબર છે, તેના સિવાય બરોડાની અંદર 60+ કેમ્પ લાગે છે, એટલે બધાના નંબરો જાહેર કરવામાં આવશે. એ નંબર પ્રમાણે જે તે વિસ્તારની અંદર જે નજીક પડતા હોય એવી એનજીઓને ફોન કરીને બોલાવે. તે છતાં ફાયર બ્રિગેડ છે, જીબી છે, જ્યાં હાઈ રાઈસના કોલ હોય છે, કે જ્યાં 30 ફૂટ 40 ફૂટની હાઈટ ઉપર બર્ડ ટીંગાતા હોય છે, તેવી જગ્યાએ કોઈક એનજીઓ કે કોઈક માણસ સક્ષમ ન હોય તો એને તમે ફાયર બ્રિગેડના નંબર ઉપર ફોન કરીને જાણ કરી શકો છો. જ્યાં જીબીના થાંભલાઓ છે તો જીબીના પોલ ઉપર બર્ડ લટકતા હોય છે, ત્યાં જીબીને પણ તમે બોલાવી શકો. અને આ દરેક વ્યક્તિઓ ઇમરજન્સીમાં આવી જાય છે. હમણાં જ હું ફાયર બ્રિગેડની એક પાણીગેટની બ્રાન્ચની અંદર ટ્રેનિંગ આપીને આવ્યો છું, બર્ડ કઈ રીતે બચાવવા, એટલે એ પણ હવે એટલા જાગૃત થઈ ગયા છે અને એ પણ એક કોલ ઉપર આવી જતા. જસ્ટ કોલ સેવ એનિમલનો 9898023495 છે, ફાયર બ્રિગેડનો 101 છે અને જીબીનો જે કે શાખાઓ લાગતી હોય ત્યાં તમારે લેન્ડલાઇન ઉપર ફોન કરવાનો રહેશે. શું નામ આપું? મારું વિક્રમ મિસ્ત્રી, જસ્ટ કોલ સેવ એનિમલમાંથી.